વલસાડનું તિથલ કિનારે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તિથલ દરિયા કિનારે 12 થી 15 ફૂટ જેટલા દરિયાઈ મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. લોકો દરિયાકાંઠે ન જાય તે માટે તંત્ર દ્વારા પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડની નદીઓ તોફાની બની છે, ત્યારે એકમની ભરતીને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડી તૂર બની ચૂકી છે, એટલે એક બાજુ નદીઓનો પ્રકોપ તો બીજી બાજુ તિથલનો દરિયો બન્યો છે હાલ ગાંડોતૂર. આપ જોઈ શકો છો, આપ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ, વલસાડ તિથલ દરિયાના છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામે તમામ નદીઓ હાલ ગાંડીતૂર થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ વલસાડ તિથલનો દરિયો છે તે હાલ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યો છે. વલસાડ તિથલ દરિયા કિનારે હાલ ભરતી હોવાના કારણે તિથલ દરિયા કિનારે જે પ્રમાણે જે સ્થિતિ સર્જાઈ છે, એટલે કે નદીઓના જે પાણી છે તે નદીઓના પાણી હાલ તિથલ દરિયો લેતો નથી, એટલે કે પરિસ્થિતિ એકદમ ગંભીર બનતી જતી રહી છે. વલસાડ શહેરની પરિસ્થિતિની વાત કરતો નીચાણવાળા વિસ્તારોની અંદર સતત પાણી આવી રહ્યા છે, લોકોના ઘરોમાં પાણી આવી ચૂક્યા છે, અને હાલમાં જે પ્રમાણે દરિયો વિકટ બન્યો છે, એટલે જે પ્રમાણે દરિયાઈ મોજા ઉછળી રહ્યા છે, 12 થી 15 ફૂટ જેટલા દરિયાના મોજા ઉછળી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે. ત્યારે દરિયામાં માછીમારોને પણ જે છે તે માછીમારોને પણ જે ના પાડી દેવામાં આવી છે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા. ત્યારે જો દરિયો આટલો તોફાની અને નદીઓ જો વિકટ પરિસ્થિતિ થશે તો હજી વલસાડ શહેરની અંદર હજી વિકટ પરિસ્થિતિ થવાના એંધાણ વર્તાઈ ચૂક્યા છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.